લગન લખ્યા. આમ તો જ્યારે કોઈ હારી વસ્તુ અથવા તો કોઈ હારા જનના લગ્ન થતા હોય એટલે દેવતાઓ પણ એને આશીર્વાદ આપવા માટે આવતા હોય. પણ અહીંયા મારું ઘરનું નથી કહેતો, પણ અમે જ્યારે લગ્ન લખ્યા અને જ્યારે લગ્ન લખ્યા અને વંચાઈ ગયા ત્યારે આકાશમાંથી મેઘવૃષ્ટિ થઈ હતી, થોડાક વરસાદ જેવું આવ્યું હતું, અને એવું લાગ્યું કે સ્વયં દેવતાઓ અમને આશીર્વાદ માટે આ વૃષ્ટિ કરી રહ્યા છે, જળ દ્વારા વૃષ્ટિ કરી અને આશીર્વાદ આપે એવું લાગ્યું છે. ખરેખર બંને સૌભાગ્યવતી, બંનેનું સારું એવું દાંપત્ય જીવન ચાલે આની માટે દેવતાઓ પણ પ્રાર્થના કરી રહ્યા છે. તો આપણે તો મનુષ્ય છે, આપણે સારી કામના કરી શકીએ છીએ. હાલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ફરી વખત તમારી સાથે આવી ગયા છે. તારીખ થઈ ગઈ 26 અને લગ્ન વધાવવાનો દિવસ આવી ગયો તમે જોવો તે પ્રમાણે. અને આજે લગ્ન વધાવવાના છે હમણાં 10 વાગે, અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ આપણે, કપડાં બપડા પહેરી લીધા છે જૂનામાંથી હારા નવા, અને અસમુખો અમારે અસમુખો પોગી ગયો છે. મોટું ધોયા વિના નાવા કે હવે લાવાડા નાય જોઈને આવ્યા 2 વાગ્યાના. હે, તો કેમ એવું લાગે? તો બધા આવે છે ધીમે ધીમે નીચે, હજી મારે નીચે જવાનું બાકી છે, નીચે કેટલા મહેમાન આવ્યા છે એ પણ તમને બતાવીશ. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બેના રહેજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો. ભાઈ અને કાકા ને બધા ગયા છે લગ્ન લેવા માટે, આવે એટલે પછી વધાવી નાખીએ આપણે, તો વધાવીને બતાવો તમે. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બેના રહો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. પ્રગતિ, હે આવી ગઈ, તને આવડશે ટપોડી વગાડતા? કોના લગ્ન છે પ્રગતિ? હે ઓર દોસ્તો, અત્યારમાં બધા લોકો ધીમે ધીમે આવતા જાય છે, એવી રીતે અમારા કાકી આવી ગયા છે. તો અત્યારમાં હવાર હવારમાં બનાવી રહ્યા છે કંઈક લાપસી લગ્નની. આ શું છે, શું બનાવો છો? હા, કેમ ફકરની લગ્ન વધાવે એટલે લાપસી કરવી પડે એવું? લાપસી મગ. હા ઠીક, તો આમાં મગ કર્યા એમ, અને આ લાપસી થાય છે. તો કેવો હરક છે મારા લગ્નનો, તમને હરક છે કે? હા, બીજું શું કે છો? તમને બધા ઘણા બધા લોકો જોવે તો બીજું શું કહે, સારા શુકર ના મગ લાપસી બનાવીએ. હા, ને લગ્ન વધાવીએ. હા, લગ્નમાં પોગી દેજો બધા. હા, લગ્નમાં બધા પોગી દેજો. ઠીક, અને આ છે મારા બા, જો એને હવાર હવારમાં શું કે છે બા? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, હવે લગ્નમાં બધા પગી જાવ, વેલા વેલા ભાઈ ના બધા વિશે તે આટલું ખાવાના લગ્ન લીધા છે, કોઈને તબલ કોઈને પડે નહીં આટું બેદીમાં. અને જો વાતાવરણ કેવું થઈ ગયું ઠંડુ ને, વાતાવરણ જો તરીકો બધો બધું મટી ગયું છે, કેમ બાકી ટાટો થઈ ગયું છે, હવામાન ટાટું છે, કોઈને વાહક થાય નહીં કે. હા, સાચી વાત છે. તો તમે જોઈ શકો કે જ્યારે તમે સારું કામ કરો ત્યારે ભગવાન પણ તમને સપોર્ટ કરે, અને દાદા પણ આવી જાય છે. સીતારામ દાદા. સીતારામ. શું નામ છે તમારું? ગોકુલભાઈ શાસ્ત્રીજી. હા હા, સરસ સરસ. તો લગ્ન લખી આવ્યા એમને? બહુ મસ્ત શાંતિથી અને શુભ મુહૂર્તની અંદર લગ્ન લખ્યા, ખૂબ આનંદ આવ્યો. આ બધાનો સાથ સહકાર અને ગણપતિ બાપા બધાનું મંગલ કરી પ્રાર્થનાથી બધાને યાદ કર્યા અને ભગવાન કાર્ય વિનિર્વિઘ્ન પાર પૂરું પાડે. વાહ વાહ વાહ, થેન્ક યુ થેન્ક યુ. તો બધાય લગ્નમાં વહેલા વહેલા પોગી દેજો, અને વાતાવરણ પણ બહુ મસ્ત થઈ ગયું છે ઠંડુ, તમે જોઈ શકો છો વાદળા બાદળા ધીમે ધીમે થઈ ગયા છે, તડકો નથી, કેમ કે ભગવાનને પણ ખબર છે આજે મારા લગ્ન છે એટલા માટે થોડુંક સપોર્ટ કરે છે. તો બસ 3 વાનાના લગ્ન છે, નાના એવા લગ્ન છે, વહેલા વહેલા પોગી દો, બધા આવી જાઓ અને કન્ટિન્યુ વિડીયો જોવાનું તમારા દરેક ગ્રુપમાં શેર કરો. જય શ્રી કૃષ્ણ. લગ્ન લખ્યા અને આમ તો જ્યારે કોઈ હારી વસ્તુ અથવા તો કોઈ હારા જનના લગ્ન થતા હોય એટલે દેવતાઓ પણ એને આશીર્વાદ આપવા માટે આવતા હોય. પણ અહીંયા મારું ઘરનું નથી કહેતો, પણ અમે જ્યારે લગ્ન લખ્યા અને જ્યારે લગ્ન લખ્યા અને વંચાઈ ગયા ત્યારે આકાશમાંથી મેઘવૃષ્ટિ થઈ હતી, થોડાક વરસાદ જેવું આવ્યું હતું, અને એવું લાગ્યું કે સ્વયં દેવતાઓ અમને આશીર્વાદ માટે આ વૃષ્ટિ કરી રહ્યા છે, જળ દ્વારા વૃષ્ટિ કરી અને આશીર્વાદ આપે એવું લાગ્યું છે. ખરેખર બંને સૌભાગ્યવતી, બંનેનું સારું એવું દાંપત્ય જીવન ચાલે આની માટે દેવતા પણ પ્રાર્થના કરી રહ્યા છે. તો આપણે તો મનુષ્ય છે, આપણે સારી કામના કરી શકીએ છીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
તો દાદાએ કીધું એમ કે લગ્ન ની ખૂબ સારા છે, કેમ કે સારા વ્યક્તિના લગ્ન થતા હોય તો ભગવાન પણ એમાં આશીર્વાદ આપવા આવે. તો વાતાવરણ એટલું મસ્ત થઈ ગયું છે એટલા માટે બધાએ કહે છે. આ કોઈ અમારી કે તમારી બનાવેલી વાતો નથી, પણ તમને ખબર છે આજનું સુરતનું વાતાવરણ તમે જોઈ લેજો. તો વિડીયો કન્ટિન્યુ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. ઓર દોસ્તો, બધા ધીરે ધીરે મહેમાન આવ્યા મીણા છે, તમે જોઈ શકો. મોટી માન બેન ને ભાભી ને બધા તૈયાર થઈ ગયા છે. અમારે આ મોટા બા, એનથી નાના મારા બા અને એનથી નાના અમારા કાકી, આ અમારા મોટા ભાભી, આ અમારે બેન, આ અમારે મોટી બેન એમ, અને બહાર ઘણા બધા મહેમાન આવી ગયા. નિશ્ચિતમ પરમેશ્વર્ય મુતલામ પ્રાપ્સ્યસે ભૂત લેપુમાન. નીચે પાંચ ચાંદલા કરો. Yeah.
પરીક્ષા મારા 500 તો દોસ્તો ફાઈનલી લગ્ન વધાવી નાખ્યા છે અને હવે તમને બતાવું લગ્ન કઈ રીતના વધાવ્યા છે અને લખેલા છે. તો અહીંયા તમે જોઈ શકો અમારે નિત્યાબેન બધું આવી રીતે ગાડું હોય આ લગ્ન વધાવ્યા લખાય એની કંકોત્રી છે. હે બરોબર ને? નિત્યા જો નિત્યા બોલ દીકરા રાધે રાધે કહી દે બધા ને રાધે રાધે કરી દો વાનો ખવડાવવાનો છે કઈક વાનો ખવડાવવાનો છે બાકી છે તો એ પણ ખાઈ લઈ અને લગ્ન કરી બતાવી. આજે છે એ વિધિસર છે અમારી સંસ્કૃતિ પ્રમાણે વિધિસર મેરેજ કરવાના છે તો એ પણ ચાલુ છે અને અત્યારમાં બધા મહેમાન છે તો બધાનું બપોરનું જમવાનું રાખેલું છે થોડું ઘણું તો ઘર મેં બનાવી છું અને જમી લેશું. તો દોસ્તો અત્યારમાં મને હેરીમાં કાઢ્યો કેમ કે આવડા કઈક વાના રસમ કે વાના રસમ કહેવાય. હા તેમાં શું હોય? એમાં બસ જો આ માખડી વીતી જો. હા તો જો આ પાણી કઈક લઈ આવ્યો છે પાણી ને બધું આજ નજર ઉતારું છું પછી કોઈ દિવસ નજર નહીં લાગે એવું હોય? હા વાહ સરસ ઉતારતો પછી નહીં લાગે. તો તમે કન્ટિન્યુ વિધિ જોવો કઈ રીતની હોતી હોય છે અમારામાં એ પણ બતાવવાની કોશિશ કરું. તો તેમ લોકે હા સોખા ના ખમાય તે વેતો જાય ને વર હે હાલ સોમાં આવે છે એવું હોય માં નાખીને તો હા એ થી રૂમ માં જાવ ને એ એઠે થી વેણતો જાય વેણતો જાવ. તો શરીર પર મૂકી દીધું સોખા મૂકી દીધા આવાના ની રસમ કહેવાય આવાના રસમ છે પછી વાનો ખવડાવશે. વાહ હવે નરસ ને કોઈ જે નજર ન લાગવી જોઈએ. હા કેવો ડાબો પક્ષે? હા હા ડાબો પક્ષે ધીમે ધીમે બાકી છે તો તમે જોવો કન્ટિન્યુ આ બધા. ના ના નો લેવાય દુખણા હેઠે લાવો ખાવાનો લાભ છે ને એવું બધું ખાવાનું છે લાવો થોડો ઘણો ખાઈ લે પછી બધા વાનો ખવડાવશે. તો તમે કન્ટિન્યુ બ્લોગ મારો અને તમારા દરેક ગ્રુપ માં શેર પૂરા લગન બતાવ્યું હું તમને વિડિયો માં હવે તો આવી ગયા તમારા દેર નાગજી પાઈ એવી રીતે બધી સુવિધા પૂરી પાડી છે અને માયક નો પણ ખર્ચો કરી નાખો એટલે વિડિયો ને વધુ શેર કરજો જેથી કરી
ઘણા બધા લોકો જોઈ શકે મારા લગન. પછી આપડે બીજું બનાવશું એ જમવાનું. તો હા અત્યારમાં વાનારસમ છે તો એ પણ જમી લઈએ અને પછી બધા વાનો ખવડાવશે. હવે વાનારસમ ચાલુ થઈ ગયું, હાલો તો હું ખાઈ લઉં.